બોડી લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લાહ ખત્રી. બોડી પાસે હારો રોડ ઉપર વિસાડી ગામ નાળું આવેલું છે, ત્યાં અકસ્માત સર્જાયો હતો. બે મહિલાઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે. સાંજે લગભગ 6:30 વાગે ચાર લઈને, માથા પર ઘાસચારો લઈને ચાર મહિલાઓ ઘર તરફ આવી રહી હતી. તે દરમિયાનમાં અકસ્માત સર્જાયો હતો. તેમાં બે મહિલાઓને અજાણ્યા વાહન ચાલક, જે જાંબુગડાથી બોડી દિશામાં આવતો હતો, તેમને મોત નિપજાવ્યા છે. મણિબેન વિક્રમભાઈ રાઠવા અને કોકિલાબેન રમેશભાઈ રાઠવા એ બે મહિલાઓના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે. શું કહી રહ્યા છે એમના સગા, તે સાંભળી. ખેતરથી ચાર ઘાસચારો લઈને આવતા નાળાની અંદર નાળા ત્યાં એક્સિડન્ટ થયો, એટલે વાનવારો ઠોકીને ભાગી ગયો. વાનવારો ભાગી ગયો. ભાગી ગયા પછી એની પાસે દોડ્યા, પણ એ ભાઈ પાછો મળ્યો નહીં. બે જણનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટથી પછી 108ને બોલાવ્યા. 108ને બોલાવ્યા પછી મૃત્યુ જાહેર કર્યું બંને બહેનોને. મનીબેન વિક્રમભાઈ રાઠવા અને કોકિલાબેન રમેશભાઈ રાઠવા અને મૂળ રહેવાસી ખડકલાથી યામનું પિયર અને પરનાવેલીઓ વિસાડી ગામ. બે એક ગામના પિયરનીઓ છે અને એક ઘરનીઓ છે એવું હું જણાવું છું. રણજીતભાઈ વિઠ્ઠલભાઈ વિસાડી અટક રાઠવા. આ એક્સિડન્ટ થયો એ જગ્યા પર 8-10 વખત એક્સિડન્ટ થયા છે અને 7-8 માણસ મળી ગયા. ત્યાં પછી બીજા 2-3 મળી ગયા. એમ કરીને 7 વખત એક્સિડન્ટ થયા છે. આ 2 વખત આપને 4 બહેન આવતેલીઓ, એમાં 2 બહેનો બચી ગઈ પાછળવાળી અને આગળવાળી 2 બહેનોને લઈ નાખી. એ પણ આવા 1 સાળ આજે થઈ ગયો. એટલે વારે ઘડી અહીંયા એક્સિડન્ટ થાય છે તો નાળું પહોળું થાય અથવા જમ્પ મેકવાની જરૂર છે. એ જગ્યા એ બહુ ખતરનાક જગ્યા છે અને સાઈડમાં કોઈ જગ્યા નથી. એક બાજુ કોતર છે, એક બાજુ આ બાજુ કોતર છે, એવો ખોકડો રસ્તો છે. એટલે વારે ઘડી અહીંયા જ એક્સિડન્ટ થાય છે. તો શું કરવું જોઈએ? તો સરકાર અમે એવી માગણી કરીએ છીએ કે જમ્પ મેકવું જોઈએ, બમ્પ. એવી અમારી ઈચ્છા છે. શું નામ? રઘાભાઈ અંદરસિંહભાઈ વિસાડી રાઠવા. શું ગામ? વિસાડી. જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.